નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચર ની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર પ્રકરણ 3 ની અંદર આપણે પ્રસ્તાવના રૂપે શિલ્પ અને સ્થાપત્ય વિશે માહિતી મેળવી. હવે એના પછીનો આગળનો ટોપિક છે પ્રાચીન ભારતનું નગર આયોજન. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાઇમરી ની અંદર ભણી અને આવ્યા હશો કે જેની અંદર મહેંદરો પ્રાચીન સમયની અંદર આજથી 8000 વર્ષ પહેલા છે ભારતની પ્રાચીન જે સંસ્કૃતિ હતી, મકાનો કઈ રીતે બનાવતી હતી, ક્યાં લોકો વસવાટ કરતા હતા, એની સંસ્કૃતિ કેવી હતી, તો આ બધું આપણા વારસા વિશેની વાત છે. તેમાં સર્વપ્રથમ ટોપિક આપવામાં આવ્યો છે સ્થાપત્ય વિશે અને પ્રાચીન ભારતનું નગર આયોજન. આમ જોઈએ તો પ્રાચીન ભારતનું જે નગર આયોજન હતું એ સમકાલીન સંસ્કૃતિઓની અંદર સૌથી શ્રેષ્ઠ સળિયાતું નગર આયોજન હતું. તો એના વિશે વાત કરવામાં આવી છે. આ પ્રશ્ન છે 2 અથવા 3 પોઈન્ટની અંદર પૂછાઈ શકે કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી માટે સાચ ગૌરવમાં આવ્યો છે, પણ આપણે તો મુદ્દા સરસે અને દર્શાવો રહેશે. હું સર્વપ્રથમ બોલતો રહ્યો પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન ભારતના નગર આયોજન વિશે 3 વિભાગની અંદર પૂછી શકું. પહેલો વિભાગ છે શાસક અધિકારીઓનો ગઢ, બીજો વિભાગ આપવામાં આવ્યો છે ઉપનું નગર, ત્રીજો વિભાગ આપવામાં આવ્યો છે નીચલું નગર. તો આ ત્રણેય ભાગોની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. આમ જોઈએ તો શાસક અધિકારીનો ગઢ સિતડર, તો સિતડર એટલે કિલ્લો થાય, સિતડર એટલે કિલ્લો. પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ છે એ કિલ્લાઓની અંદર વસવાટ કરતા હતા અને કિલ્લેબંધી કરતા હતા અને આ સમગ્ર નગરનું આયોજન કરવામાં આવતું હતું, તો સિતડર એટલે કિલ્લો થાય. હવે તમે જોશો શાસક અધિકારીઓ કે જે રાજા મહારાજાઓનું શાસન હતું પ્રાચીન સમયમાં, જે પ્રજાઓનું શાસન હતું એના માટે છે એ આખો ગઢ એટલે એવો વિસ્તાર તૈયાર કરવામાં આવતો અને સિતડર એટલે કિલ્લો થાય. આ કિલ્લો છે એ ઉંસાઈ ઉપર બાંધવામાં આવતો હતો, કિલ્લો ઉંસાઈ ઉપર બાંધવામાં આવતો. અન્ય અધિકારીઓના આવાસો હતા, આવાસો કે જ્યાં છે અન્ય અધિકારીઓ છે રહેતા હતા. એના પછી એની અંદર આપવામાં આવ્યું છે તેની ફરતે સુરક્ષિત કિલ્લેબંધી કરવામાં આવી હતી, કિલ્લેબંધી. કિલ્લેબંધી એટલે કે જે સમગ્ર નગર હોય છે અધિકારીઓ વસવાટ કરતા હતા એની ફરતે છે કિલ્લો બાંધવામાં આવ્યો હતો. આ ઉપલા નગરની વાત થઈ. હવે એના પછી આપવામાં આવ્યું છે નિષ્ણું નગર. નિષ્ણું નગર જ્યાં સામાન્ય પ્રજાજનો છે એના આવાસો હતા, સામાન્ય પ્રજા જનોના આવાસો હતા. અને આ આવાસો છે મુખ્યત્વે હાથે ઘડેલી ઈટો, હાથે ઘડેલી ઈટો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તમારે મુદ્દાસર છે આ પ્રમાણે દર્શાવવાનું હોય છે. વિસ્તૃત એના વિશે જે આપવામાં આવ્યું છે તે સિંધુ ખંડની સંસ્કૃતિની અંદર છે, સ્થાપત્ય ક્ષેત્ર છે, ઘણી બધી મોહેંજોદડો, હડપ્પા, ધોળાવીરા, લોથલ આ બધી સંસ્કૃતિઓના છે મુખ્યત્વે 3 વિભાગની અંદર છે વેસ્ટમાં આવ્યું હતું. અને એના વિશે છે એ વિસ્તૃત ચર્ચા હવે પછી આપણે આગળના લેક્ચરમાં કરીશું.